અવારનવાર જાણવા મળતું હોય છે કે કૂતરું કરડવાને લીધે લોકો મૃત્યુ પામતા હોય છે, ત્યારે આવા કૂતરાઓથી બચવા માટે રસીકરણ એ એકમાત્ર ઉપાય છે. સરકારી દવાખાનાઓમાં આ પ્રકારની રસી આપવામાં આવે છે અને જે લોકો ઘરમાં કૂતરા કે બિલાડીઓ પાળતા હોય છે તેઓએ આ પ્રકારની રસી ફરજિયાત સમયસર અપાવી જોઈએ. ઉડાન તમારી, દિશા અમારી. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે પણ કયા દેશમાં જવું? કોલેજ, યુનિવર્સિટી અને કોર્સની પસંદગી કેવી રીતે કરવી? વિદેશમાં અભ્યાસ અને સ્થાયી થવા માટે IELTS, TOEFL, PTE કઈ એક્ઝામ આપવી અને કેવી રીતે બેન્ડ લાવવા? આ બધા જ સવાલોના સચોટ જવાબ માટે આજે જ મુલાકાત લો કાનન ઇન્ટરનેશનલની સાંઈ લીલા મોલ, વલસાડ. નમસ્કાર, સેટરડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પૂજા. હમણાં તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે કે 11 વર્ષના બાળકનું હડકાયું કૂતરું કરડવાથી મોત થઈ ગયું. અને સતત આવા કિસ્સાઓ આવતા જ રહેતા હોય છે કે કૂતરા કરડવાથી બાળકોના મોત થતા હોય છે, મોટા લોકોના મોત થતા હોય છે. ત્યારે આ પ્રકારના કરડવાથી કેવી રીતે બચવું, કઈ રીતની વેક્સિનેશન લેવી, તે બાબતે આપણે સમગ્ર માહિતી જાણીએ. સૌપ્રથમ તો આપણે થોડીક હડકવાની વાત કરીએ તો હડકવા રોગ છે, વિષાણુથી થતો, સસ્તન વર્ગના પશુઓમાં થતો રોગ છે, જેમાં કૂતરા, બિલાડા, ગાય, ભેંસ તમામ પશુઓનો સમાવેશ થાય છે. જ્યારે પણ આ રોગિષ્ઠ પશુઓને હડકવા થયો હોય છે ત્યારે માણસને કે કોઈ પણ પશુઓને કરડે છે ત્યારે એને હડકવા થવાના ચાન્સીસ વધી જાય છે. અને ખાસ કરીને જ્યારે પણ પશુઓને કે માણસોને કે આ કૂતરા કે રોગિષ્ઠ હડકવાગ્રસ્ત પશુઓ કરડે ત્યારે તુરંત જ ઘાને સાફ કરી દેવો, સતત પાણીથી સાબુથી ધોઈને સાફ કરી અને તરત એના ઉપર એન્ટિસેપ્ટિક લોશન લગાવી દેવું અને તુરંત જ નજીકના પશુઓને માટે હોય તો નજીકના પશુ દવાખાના ખાતે અને જો મનુષ્યને કૂતરું કરડ્યું હોય તો તુરંત જ સરકારી હોસ્પિટલ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જઈ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે રસીકરણના 5 ડોઝ મૂકવામાં આવે છે. રસીકરણ સરકારશ્રીમાં નિઃશુલ્ક જ છે અને તુરંત જ 24 કલાકની અંદર તમામ પશુઓ અથવા તો મનુષ્યને જેને પણ સંપર્કમાં કૂતરું કરડવાના કે પશુઓના કરડવાના સંપર્કમાં આવ્યા હોય તો તાત્કાલિક રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ તો વાત થઈ કે કૂતરા કરડ્યા પછીનું રસીકરણ જે કીધું તમે એ પ્રમાણે, પરંતુ પહેલેથી આ ટાઈપની અમુક રસીઓ આવતી હોય છે કે જે ઘરમાં કૂતરાઓ પાડતા હોય છે. આ તો હડકાયા કૂતરાની વાત, સ્ટ્રીટ ડોગની વાત ચાલે છે, પરંતુ ઘરમાં જે કૂતરાઓ પાડતા હોય છે તેને લઈને પણ અમુક વેક્સિનેશનને આવતી હોય છે કે જે કરડે તો એનાથી આગળ કોઈ વધારે નુકસાન ન થાય, તો એ પ્રકારની રસીઓ કઈ રીતની હોય છે? હા, પ્રીબાઇટ રસીકરણ ઉપલબ્ધ હોય છે. જે પેટ્સ એનિમલ રાખતા હોય છે, ખાસ કરીને ડોગ, કેટ, એ લોકોએ દર વર્ષે પોતાના પશુઓને પ્રીબાઇટ વેક્સિનેશન કરાવવું જોઈએ. પ્રીબાઇટ વેક્સિનેશન કરવાથી જે રોગના ટાઇટર છે એમાં પશુઓમાં વધારે ઊંચું જાય છે, જેથી એ પશુને કરડવાથી અન્ય પશુ અથવા માણસને રોગ થવાની શક્યતા ઘટી જાય છે. એટલે દર વર્ષે પ્રીબાઇટ રસીકરણ પશુ ચિકિત્સકની સલાહ મુજબ પશુ દવાખાને જઈ અને દર સાલ કરાવવું જરૂરી છે કે જેથી હડકવાના લક્ષણો ઓછા થાય. આ પ્રકારની વેક્સિનેશન મનુષ્ય માટે પણ આવે છે કે જે લોકો કૂતરા પાડે છે એ લોકોએ પણ આ પ્રકારની વેક્સિનેશન કે એવું કોઈ આવે છે? ના, મનુષ્યમાં કોઈ અગાઉથી પ્રીબાઇટ વેક્સિનેશન મૂકવાની આવતી નથી. જ્યારે પણ કૂતરું, બિલાડી, ચામાચીડિયું કે નોળિયો જેવી વસ્તુઓ છે કે અથવા જંગલી જાનવર છે એ કરડવાથી તુરંત જ કરડ્યા બાદ જ રસીના 5 ડોઝ લેવામાં આવે છે. PSC અથવા તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી અને ડૉક્ટરની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરવાની થાય છે. ડૉક્ટર સાહેબના જણાવ્યા પ્રમાણે જે માહિતી આપી તે પ્રમાણે જે લોકો ઘરમાં કૂતરા પાડતા હોય છે, પેટ્સ પાડતા હોય છે, તે લોકોએ પણ સતત વેક્સિનેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ઘટનાનો ભોગ બને છે, કોઈ પણ પશુઓ કરડવાનો જ્યારે ભોગ બને છે, ત્યારે તરત જ સારવાર લેવી તેમજ વેક્સિનેશન લેવું કમ્પલસરી છે. બ્યુરો રિપોર્ટ, સેટરડે ન્યૂઝ, વલસાડ. ઉડાન તમારી, દિશા અમારી. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે પણ કયા દેશમાં જવું? કોલેજ, યુનિવર્સિટી અને કોર્સની પસંદગી કેવી રીતે કરવી? વિદેશમાં અભ્યાસ અને સ્થાયી થવા માટે IELTS, TOEFL, PTE કઈ એક્ઝામ આપવી અને કેવી રીતે બેન્ડ લાવવા? આ બધા જ સવાલોના સચોટ જવાબ માટે આજે જ મુલાકાત લો કાનન ઇન્ટરનેશનલની સાંઈ લીલા મોલ, વલસાડ.